એ દાખલો પૂર્ણ કર્યો. આજે આપણે પાંચમા દાખલામાં જ્યારે અનામત આપેલું હોય ત્યારે એની આમૂદ કેવી રીતે કરવી તો એ વિશેનો દાખલો આપેલો છે એ આપણે શીખીશું. તો રકમ એવી રીતે આપેલી છે કે આર અને જે બે જેમ ત્રણના પ્રમાણમાં રકમ નુકસાન વહેંચતા ભાગીદારો છે તેઓ એકના છેદમાં છ ભાગે બીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. બીના પ્રવેશ વખતે આર અને જેના ચોપડે નીચે મુજબની બાકીઓ વધે. બાકી આપણને એવી છે સામાન્ય અનામત 7000, કામદાર વળતર અનામત 6000, રોકાણ વધઘટ અનામત 1900, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 1600, આકસ્મિક અનામત 5100, ઘરખાત અનામત 4200 અને જાહેરાત ઝુંબેશ ખર્ચ 3400. તો આ જે રકમ આપેલી છે એ રકમને આધારે આપણે આ નોંધ કરવાની છે અને એ આ નોંધને આધારે આપણે એને મૂડી ખાતામાં કેવી રીતે અસર આપવી એ વિશે પણ ચર્ચા કરીશું. તો આર અને જે એનું જૂનું પ્રમાણ 2:3 આપેલું છે અને બી ને 1/6 ભાગે દાખલ કરે છે. હવે આ નોંધ કેવી રીતે કરવી તો આ નોંધના ફોર્મેટ પ્રમાણે જ્યારે કોઈ પણ અનામત આપેલું હોય તો એ અનામતને જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે એટલે અહીંયા બી સી લઈને બાકીના બે ભાગીદારો છે આર અને જે એને બધું જ અનામત મળવા પાત્ર થશે અને બાકીના આકસ્મિક ખર્ચાઓ છે એ પણ એને જૂના પ્રમાણમાં જ આપવાના થશે. તો સામાન્ય અનામત, કારીગર, વળતર અનામત, રોકાણ વધઘટ અનામત અને આકસ્મિક અનામત આ ચાર વસ્તુ છે એ અનામતની છે અને એ સિવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ખોટ ગણાય તો એ ખર્ચ છે અને જાહેરાત ઝુંબેશ ખર્ચ એ પ્રસારિત મેન્સુરી ખર્ચ છે એટલે એ બંનેની ઉધાર બાકી હોય અનામતોની જમા બાકી હોય આ નોંધ તમને ટીક કરાવી હતી બાકી કરવાની અને તમે કહી રહી હશે એ મુજબ જ આપણે અસર આપવાની છે કે સામાન્ય અનામત ખાતે ઉધાર 7000 નું સામાન્ય અનામત આપેલું છે એ 7000 સામાન્ય અનામત ખાતે ઉધાર, પછી કારીગર વળતર અનામત ખાતે ઉધાર 6000, રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર 1900, આકસ્મિક અનામત ખાતે ઉધાર 5100. આપણે સંયુક્ત અનામત પણ આપી શકીએ અને જુદી જુદી પણ આપી શકીએ. આ બધા જ ચાર રકમ આવ્યો છે જ્યારે એનો સરવાળો કરતા 20000 નો સરવાળો મળે છે. એ 20000 આવી રીતે આ નોંધની અસર આપશું.